નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપ સૌનું પીપી સવાણી સ્કૂલ વતી સ્વાગત કરું છું. આપણે ધોરણ 8માં સ્વાધ્યાય 2.4નો અભ્યાસ આજના વિડીયોમાં કરીશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. તો સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1માં શું કહ્યું છે કે અમીના એક સંખ્યા ધારે છે, એટલે કે અમીના કોઈ સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરી, એટલે કે જે સંખ્યા ધારે છે એમાંથી 5 ના છેદમાં 2 બાદ કરે છે અને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે. એટલે કે જે સંખ્યા ધારે છે એને 5 ના છેદમાં 2 વડે બાદ કરે છે અને જે જવાબ આવે છે એને 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. એટલે કે જે પરિણામ નવું મળે છે એ જે ધારેલ સંખ્યા હતી એના કરતાં 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. તો પહેલાં તો આપણે ધારીશું, શું ધારીશું કે અમીનાએ, ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા એક્સ છે, બરાબર છે. પછી એમાંથી શું કરે છે, તે આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરે છે. એટલે અહીં લખીશું એક્સમાંથી, કારણ કે ધારેલી સંખ્યા એક્સ છે એમાંથી બાદ કરવાની છે, તો એક્સમાંથી 5 ના છેદમાં 2 બાદ કરતા તો જે પરિણામ આવે છે, તો એક્સમાંથી 5 ના છેદમાં 2 બાદ કરતા તો શું મળે, એક્સમાંથી 5 ના છેદમાં 2 બાદ કરીએ માટે એક્સ માઇનસ 5 ના છેદમાં 2 આપણને મળે. એને આપણે નામ આપીએ સમીકરણ નંબર 1. પછી શું કરે છે, તો એ જે પરિણામ મળે છે એટલે કે આપણને જે જવાબ મળે છે એને 8 વડે ગુણાકાર કરે છે, બરાબર. તો અહીં લખીશું કે પરિણામ અથવા તો સમીકરણ 1, પરિણામ 1ને 8 વડે ગુણતા, ચાલો પરિણામ 1ને 8 વડે ગુણીએ તો શું મળશે, અહીં માટે આખાને ગુણવાના છે એટલે 8 કૌંસમાં x-5 ના છેદમાં 2 આપણને મળે. એને નામ આપીએ આપણે પરિણામ 2. તો જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, કોનું ધારેલ સંખ્યાનું કીધું છે, ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, તો અહીં તમારે લખવાનું કે જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, એટલે કે આપણે જે સંખ્યા ધારી છે એના કરતાં કેટલું હોય, 3 ગણું. કઈ સંખ્યા ધારી છે આપણે, એક્સ, તો એના કરતાં 3 ગણું હોય તો આપણે આ સંખ્યાના 3 ગણા કરવા પડે, તો શું થઈ જશે, આ એક્સના 3 ગણા 3x થાય. તો માટે અહીં લખીશું કે 8 કૌંસમાં x-5 ના છેદમાં 2 આપણું નવું પરિણામ મળે, તે પરિણામ ધારેલી સંખ્યા કરતાં 3 ગણું છે, ધારેલી સંખ્યા એક્સ છે એના કરતાં 3 ગણું, એટલે 3x. માટે હવે સમીકરણ બની ગયું. હવે આપણે આનું સારૂપ આપીએ અને જવાબ લાવીએ. તો આને પહેલાં તો આપણે વિભાજનના ગુણધર્મથી અંદર ગુણીશું. પહેલાં પહેલાં પદ સાથે ગુણાકાર એટલે 8x, પછી 8 નો -5 ના છેદમાં 2 સાથે ગુણાકાર એટલે -8×5 ના છેદમાં 2 બરાબર 3x. માટે આ 4 2 8 ઉડી જશે, 2 2 ઉડી જાય, તો 8x માઇનસ ઉપર શું વધે, 4 5 20 બરાબર 3x. હવે આપણે આ 3x ને બરાબરની ડાબી બાજુ લઈ આવીએ. બરાબરની ડાબી બાજુ આવે તો શું થઈ જાય, અહીં પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, અને આ 20 છે એને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ,
આ માઇનસ છે માઇનસ આ માઇનસ વીસ આ બાજુ જમણી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે તો આઠ એક્સમાંથી ત્રણ એક્સ બાદ થાય તો કેટલા જવાબ આવે તો જવાબ આવે આપણો પાંચ એક્સ બરાબર વીસ હજી પણ પાંચ એક્સ સાથે શું છે પાંચ એક્સ સાથે પાંચ એક્સ સાથે પાંચ હજુ જોડાયેલો છે પાંચને આપણે દૂર કરવાનો છે તો માટે અહીં પાંચને બરાબરની જમણી બાજુ લઈ જઈએ અહીં અંશમાં છે આ બાજુ જાય તો છેદમાં ગુણાકારમાં છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં હવે આ પાંચ ચોક વીસ એટલે પાંચ પાંચ ઉડી જાય માટે એક્સ બરાબર શું આવે ચાર આવે તો અહીં જવાબ લખીશું આપણે કે અમીનાએ ધારેલી સંખ્યા કઈ હશે એક્સ બરાબર ચાર હશે અથવા તો અમીનાએ ધારેલી સંખ્યા ચાર હશે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે કઈ પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે દરેક સંખ્યામાં એકવીસ ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે અહીં પણ બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા બમણી થાય છે તો મૂળ સંખ્યાઓ શોધો તો અહીં આપણે શું ધારવું પડશે બીજી સંખ્યા કઈ બીજી ધન સંખ્યા ધારવી પડશે કારણ કે એના કરતાં છે હંમેશા ધ્યાન રાખવાનું જેનાથી જેના કરતાં જેના ઘણું એવું હોય તો ત્યારે આપણે એને ધારવાનું તો ધારો કે બીજી ધન સંખ્યા એક્સ તો બીજી ધન સંખ્યા એક્સ છે આપણને પહેલાં શું કીધું છે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે એટલે કે આપણે જે સંખ્યા ધારી એનાથી પાંચ ગણી છે તો પહેલાં તો આપણે લખીશું એક્સના પાંચ ગણા કરતા તો કેટલા થાય પાંચ ગણા તો પાંચ એક્સ તો માટે પહેલી સંખ્યા બરાબર પાંચ એક્સ હવે આપણે પહેલી ધન સંખ્યા છે તો હવે શું કીધું છે દરેક સંખ્યામાં એકવીસ ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી તો સૌ પ્રથમ તો આપણે બંને સંખ્યામાં એકવીસ ઉમેરવા પડે તો લખવાનું બંને સંખ્યામાં એકવીસ ઉમેરતા એટલા એકવીસ ઉમેરતા તો આપણને પહેલી સંખ્યા કઈ મળે તો પહેલી સંખ્યામાં આપણે એકવીસ ઉમેરીએ તો પહેલી સંખ્યા બરાબર પાંચ એક્સ વત્તા એકવીસ કારણ કે એકવીસ ઉમેરવાના છે અને બીજી ધન સંખ્યામાં પણ ઉમેરવાના છે બંનેમાં ઉમેરવા ગયા છે તો બીજી ધન સંખ્યા બરાબર એક્સ વત્તા એકવીસ અહીં ધન લખજો બરાબર તો આપણને આ બે નવી સંખ્યા મળી બરાબર આ નવી આપણને સંખ્યા મળે છે તો એનું શું કહ્યું છે કે દરેક સંખ્યામાં એકવીસ ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય કોના કરતાં બીજી સંખ્યા કરતાં બમણી થાય તો માટે અહીંયા આખું વિધાન લખજો કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય અહીં પહેલી સંખ્યા કઈ છે પાંચ એક્સ માટે પાંચ એક્સ વત્તા એકવીસ બરાબર બીજી ધન સંખ્યા કઈ છે એક્સ વત્તા એકવીસ આપણને શું કહ્યું છે પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં બમણી થાય છે એટલે બે અહીં આપણે ગુણવા પડે તો આ એને કરતાં બમણી થાય તો માટે હવે આપણે શોધીશું પાંચ એક્સ વત્તા એકવીસ બરાબર અને અંદર ગુણવાના બંને તો ટુ બે ગુણ્યા એક્સ એટલે ટુ એક્સ વત્તા બે ગુણ્યા એકવીસ એટલે બેતાલીસ હવે આપણે આ ટુ એક્સ છે એને બરાબરની ડાબી બાજુ લઈ આવીએ આ બાજુ ધન છે આ બાજુ આવશે તો ઋણ થઈ જશે એટલે કે માઇનસ ના એકવીસને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો આ એ પ્લસ છે તો આ બાજુ જશે તો માઇનસ માટે
पांच एक्स माथी बे एक्स बाद थाय तो आवे जवाब त्रण एक्स बराबर बेतालीस माथी एकवीस जाए तो शू आवे जवाब एकवीस। माटे आ त्रण छे हजी एक साथ जोड़ेला छे, चल ने आपणे अलग करवानो तो त्रण ने बराबर ने पेली बाजू लई जाइए तो ये जैसे छेदमा अथवा तो कही सकिए कि भागाकार में। तो सात तारीख वीस थाय त्रण त्रण उड़ी जैसे माटे एक्स बराबर आपने मळे छे साठ। आपने कहूँ मूल संख्याओ शोधो एटले के जे आपणे धारेली ती आपणे शोधवानी छे। तो आपणे पहली संख्या धारेली पांच एक्स अने बीजी संख्या धारी छे एक्स। तो आपणे एमां किंमत मूकी दईए एक्सनी एटले आपणने मळी जशे। तो माटे पहली संख्या बराबर शू हती पांच एक्स। पहली संख्या बराबर पांच एक्स अहीं मूकीशुं किंमत एक्सनी सात गुणाकार पांच सत्ता पैंतीस। तो पहली संख्या आपणने मळे पैंतीस। बीजी संख्या तो बीजी संख्या हती आपणे धारेली एक्स। तो अहीं एक्सनी जगह आपणे एक्सनी किंमत मूकीए एटले सात। तो आपणे अहीं जवाबमां लखीशुं तो मूळ संख्याओ पैंतीस अने सात मळे। चालो આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ। તો પ્રશ્ન નંબર ત્રણમાં કીધું છે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે। જુઓ બે અંકની સંખ્યા છે એના અંદર જે અંકો છે એટલે કે ધારો કે અહીં કોઈ સંખ્યા છે પાંત્રીસ, તો હું કહું છું કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો અહીં આઠ છે, કારણ કે પાંચ વત્તા ત્રણ, તો તેવી જ રીતે અહીં બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે। જો અંકોની અદલાબદલી કરતાં મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં સત્યાવીસ વધારે હોય તો મૂળ સંખ્યા શોધો। તો ચાલો સૌપ્રથમ આપણે અહીં ધારીશું, ધારો કે આપેલ સંખ્યાનો બે અંકની છે એટલે આ એકમ અને દશક થાય, આ એકમનો અંક થાય અને આ દશકનો અંક થાય। તો આપેલ સંખ્યાનો એકમનો અંક એક્સ છે માટે દશકનો અંક શું થાય, આપણને કીધું છે બંનેનો સરવાળો કરવાનો એટલે કે આ પાંચ વત્તા ત્રણ છે તો એના બરાબર આઠ થાય છે, બરાબર છે। તો આપણે શું આપણને ખબર છે કે આપણે આને આના બરાબર ધારીએ છીએ એક્સ, તો શું થઈ જાય, તો આપણે આનામાંથી શું કરીશું, આપણને બે અંકની સંખ્યાનો અંકોનો સરવાળો આપેલો છે કે બે કોઈ અંકની સંખ્યાનો સરવાળો છે અહીં નવ, બરાબર આપણે એકમનો અંક ધારી લઈએ છીએ એક્સ, તો દશકનો અંક શું થાય, તો નવ માઇનસ એક્સ, બરાબર ને, આ એક્સ આ બાજુ જાય દશકનો અંક બરાબર નવ માઇનસ એક્સ। માટે મૂળ સંખ્યા માટેનું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે, ખાસ જ્યારે બે અંકની સંખ્યા હોય ત્યારે। તો દસ કૌંસમાં દશકનો અંક પ્લસ એકમનો અંક, બરાબર દસ દશકનો અંક કયો છે અહીં, તો નવ માઇનસ એક્સ, એકમનો અંક કયો છે એક્સ, બરાબર। હવે આપણે આને અંદર ગુણીશું, દસને નવ સાથે તો નેવું, દસનો ગુણાકાર એક્સ સાથે તો માઇનસ દસ એક્સ વત્તા એક્સ, તો અહીં આવશે નેવું। આ દસ એક્સમાંથી એક્સ જાય તો શું આવે નવ એક્સ માઇનસ નવ એક્સ, આપણને માટે મૂળ સંખ્યા મળે છે નેવું માઇનસ નવ એક્સ। હવે શું કહ્યું છે કે જો અંકોની અદલા બદલી કરતાં મળેલ નવી સંખ્યા, એટલે આપણે અંકોની અદલા બદલી કરવાનું છે, તો અહીં આપણે જે એકમનો અંક છે તેની જગ્યાએ દશકનો અંક લઈશું અને દશકના અંકની જગ્યાએ એકમનો અંક કરી નાખીશું, બરાબર। તો અંકોની અદલા બદલી કરતા બરાબર
અંકોની અદલા બદલી કરતા શું થાય? તો અંકોની અદલા બદલી કરતા એટલે આપણે એકમના અંકની જગ્યાએ દશકનો અંક લેવાનો, દશકના અંકની જગ્યાએ એકમનો અંક. તો મળતી નવી સંખ્યા માટે નવી સંખ્યા બરાબર રાજ સૂત્ર 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. પરંતુ અહીં આપણે શું કરવાનું છે, જે દશકનો અંક છે એ દશકના અંકની જગ્યાએ એકમનો અંક લેવાનો. એટલે 10, દશકનો અંક શું છે 9 ઓછા x, તો એની જગ્યાએ આપણે લેવાના છે, એ અદલા બદલી કરવાની છે અંકોની, એની જગ્યાએ એકમનો અંક x લેવાનો, વત્તા એકમનો અંક x છે એની જગ્યાએ 9 માઇનસ x કરવાના. અહીંયા આપણને મળે 10x વત્તા 9 ઓછા x, 10x માંથી x બાદ થાય તો આવે 9x વત્તા 9, તો માટે આપણને નવી સંખ્યા કઈ મળે, તો નવી સંખ્યા મળે 9x વત્તા 9 મળે. હવે આપણને કીધું છે કે જે નવી સંખ્યા મળે છે એ શું છે, મળેલ નવી સંખ્યા અંકોની અદલા બદલી કરતાં મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે. તો માટે અહીં લખી શકીએ નવી સંખ્યા શું છે, મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે. તો નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા વત્તા 27. નવી સંખ્યા કઈ છે આપણી, 9x વત્તા 8, 9x વત્તા 9 બરાબર મૂળ સંખ્યા કઈ હતી આપણી, 90 માઇનસ 9x વત્તા 27. તો અહીં શું કરીશું આપણે, આ જે 9x છે એને બરાબરની આ બાજુ લઈ આવીશ, તો માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, એટલે 9x વત્તા 9x બરાબર આ 9 છે એને હું આ બાજુ લઈ આવીશ, તો શું થઈ જશે, 90 વત્તા 27 વત્તા 9 થઈ જશે, બરાબર છે ના, આ બાજુ આવશે આ પ્લસ 9, તો શું થઈ જશે, માઇનસ થઈ જશે, તો માઇનસ 9. ઓકે, હવે આપણે શું કરીશું, તો હવે આપણે 9x વત્તા 9xનો સરવાળો, 18x બરાબર 90 વત્તા 27 ઓછા 9 આપણે કરવાના છે, તો કેટલો જવાબ આવે આપણો, 108. માટે આ 18ને આપણે ચલથી દૂર કરવાના, તો એને જમણી બાજુ લઈ જઈએ તો એ ક્યાં જશે, નીચે છેદમાં 18, 18 6 108, તો 18 ઉડી જાય, તો આપણો જવાબ શું આવે, તો આપણો જવાબ આવે x = 6. તો માટે x = 6 આપણો જવાબ આવે. આપણને કીધું છે મૂળ સંખ્યા શોધો, આપણી મૂળ સંખ્યા કઈ હતી, તો એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ, તો મૂળ સંખ્યા બરાબર 90 ઓછા 9x બરાબર આ 90 એમના એમ ઓછા 9 કૌંસમાં 6. તો અહીં 90 માઇનસ 9 6 કેટલા થાય, 54. તો 90માંથી આપણે 54 બાદ કરીએ તો કેટલો જવાબ આવે, તો જવાબ આવે 36. તો અહીં આપણને મૂળ સંખ્યા આપણી મળે છે 36. તો લખવાનું, તો મૂળ સંખ્યા કઈ હશે, તો મૂળ સંખ્યા 36 હશે. ચાલો આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો એ આ દાખલા જેવો જ છે, અહીં બે અંકની સંખ્યા જ છે, ખાલી અહીં કીધું છે એક અંક અને બીજો અંક કીધો છે. આ રીતે જ મૂળ સંખ્યા આપણે બનાવવાની છે અને નવી સંખ્યા બનાવવાની, બરાબર, અને પછી મૂળ સંખ્યા શોધવાની છે. તો આ તમે સ્વ પ્રયત્નએ કરવાનો ટ્રાય કરો, ચોક્કસ યાદ દાખલો થશે. આગળની રીત પ્રમાણે જ છે, ખાલી અહીંયા એકમ અને દશક નથી કીધું આપણને, આપણને અહીં માત્ર બે અંક આપેલા છે અને બે એક અંક અને બીજો અંક કીધું છે. ચાલો આગળનો દાખલો જોઈએ. તો 5મો, સરોજની માતાની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કરતાં
કોની ઉંમર કરતાં? સરોજની. ત્યારે હંમેશા તમારે ધ્યાન રાખવાનું, જેના કરતાં હોય તેને ધારવાનું, જેના કરતાં, જેનાથી. અહીં સરોજની હાલની ઉંમર કરતાં છે તો આપણે સમજી જવાનું કે સરોજ માટે આપણે ધારવાનું છે. અને 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે તો બંનેની હાલની ઉંમર શોધો. તો સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં છે તો માટે અહીં પહેલાં ધારીશું આપણે, ધારો કે સરોજની હાલની ઉંમર 1 વર્ષ છે, બરાબર છે? તો આપણને શું કીધું છે કે સરોજના માતાની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. 6 ગણી કોઈ આપણે સરોજની ઉંમર શું ધારી? એક્સ. તો આના કરતાં 6 ગણી છે તો એક્સના 6 ગણા કેટલા થાય? તો એક્સના 6 ગણા કરતાં આપણને સરોજના માતાની ઉંમર મળે. તો માટે સરોજની માતાની હાલની ઉંમર બરાબર શું થાય? એક્સના 6 ગણા એટલે 6x વર્ષ, બરાબર? ચાલો, તો હવે આપણને શું કીધું છે, 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે. કોના? આપણે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે. તો અહીં લખી દેવાનું તમારે. આપણને કોની ઉંમર કરતાં કીધું છે? તો સરોજની માતાની ઉંમર કરતાં સરોજની ઉંમર ત્રીજા ભાગની થશે, બરાબર? એટલે કે અહીં આપણે લખીશું સરોજની ઉંમર. તો સરોજની ઉંમર કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી કીધું છે. અત્યારે એક્સ છે, 5 વર્ષ પછી. ધારો કે હું તમને પૂછું કે મારી ઉંમર, હાલની ઉંમર 5 વર્ષ છે, 10 વર્ષ પછી મારી ઉંમર કેટલી હશે? તો આપણે શું કરીએ, 5 વત્તા 10 = 15 કરીએ. તો અહીં એની હાલની ઉંમર એક્સ છે તો 5 વર્ષ પછી કેટલી થાય? તો x = 5 વર્ષ. કોની? એની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની. ત્રીજા ભાગની એટલે આપણને ખબર છે આપણે શું કરવાનું, ગુણાકાર 1/3. માટે અહીં x = 5 = 6x³. અહીં 3 × 2 = 6, 2 ઉડી જાય. માટે x = 5 = 2x. માટે આ એક્સ છે બરાબરની આ બાજુ આવે, આપણે આને અદલા બદલી કરી નાખીએ અને એમ પણ લખી શકીએ 2x = x + 5, કારણ કે બરાબર એ સમતા જાળવી રાખે. માટે 2x - x = 5. માટે 2x માંથી x જાય તો શું આવે? x. તો x = 5 મળે આપણને. તો x = 5 મળી ગયા. આપણે શું, બંનેની હાલની ઉંમર શોધવાની છે. જે હાલની ઉંમર ધારેલી છે એમાં કિંમત મૂકી દેવાની. તો માટે સરોજની હાલની ઉંમર બરાબર આપણે x વર્ષ ધારેલી છે તો x² = કેટલા x ની કિંમત મૂકીએ? તો 5 વર્ષ સરોજની હાલની ઉંમર મળે. અને માતાની ઉંમર, સરોજની માતાની ઉંમર કેટલી ધારેલી આપણે? કેટલી? 6x, બરાબર? તો 6x માં x ની કિંમત મૂકીએ તો શું મળે? 6 × 5 = 30 વર્ષ મળે. તો અહીં આપણને શું મળે છે? સરોજની હાલની ઉંમર 5 વર્ષ અને માતાની ઉંમર 30 વર્ષ મળે. ચાલો આગળનો દાખલો જોઈએ. મહુલી ગામના જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો સારા બનાવવા માટે ફાળવેલ છે. કેવો ટુકડો છે? લંબચોરસ. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે 75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ
सो तो आपने लंबाई और पहराई गुणोत्तर आपेलो छे, तो आपरे एनी साथे चल ने गुणी ने ढाळवाना। तो धारो के एनी लंबाई बराबर 11.4 छे, लंबाई ने पहराई गुणोत्तर एटले लंबाई माटे 11, तो 11x एनी पहराई, तो पहराई केटली 4x। હવે આપણને શું કીધું છે કે આ ટુકડો કેવો છે, લંબચોરસ છે, તો માટે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ। તો માટે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ચાલો લંબાઈ કેટલી છે આપણી અહીં 11x વત્તા પહોળાઈ 4x, અહીં શું મળશે આપણને 2 કૌંસમાં 11 વત્તા 4x એટલે 15x, 15નો 2 સાથે ગુણાકાર એટલે 30x આપણને લંબચોરસની પરિમિતિ આપણને મળે। આપણને કીધું છે અહીં આપણે લખીશ 1 મીટર વાર કરવાનો ખર્ચ 100 રૂપિયા છે, અને પરિમિતિ છે એટલે આપણે એકમ લખીશું મીટર, કે 1 મીટર વાર ખર્ચ 1 મીટર વાર ખર્ચ કરવાનો ખર્ચ કેટલો છે 100 રૂપિયા, તો આપણને કેટલી, ધારો કે આપણે એક ટુકડો હોય તો એની વાર કરવાની હોય તો ચારે બાજુ કરવી પડે, તો હોય તેને માટે આપણે પરિમિતિ શોધવી પડે। આપણે પરિમિતિ શોધી છે, આપણે અહીં લખીશું કે 1 મીટર વાર કરવાનો ખર્ચ બરાબર 100 રૂપિયા, તો માટે કેટલા છે 6x મીટર વાર કરવાનો ખર્ચ કેટલો થાય, તો ક્રોસ ગુણાકાર થાય 30x × 100/1, અહીં શું થઈ જાય 100 × 30 એટલે 3000x રૂપિયા બરાબર। આપણને કહ્યું હતું કે 75000 એ લોકો ખર્ચે છે, તો આપણે અહીં એ જ શોધ્યું કે આટલો વારનો કરવાનો ખર્ચ કેટલો થાય 3000x રૂપિયા થાય। તો અહીં પણ તમને કીધું છે કે ગ્રામ પંચાયતને 75000 ખર્ચ કરવા પડ્યા, એટલે કે વાર કરવાનો ખર્ચ આપણે શોધ્યો અને આપણને આપેલો છે વાર કરવાનો કુલ ખર્ચ 75000 રૂપિયા થાય છે એવું આપણને આપેલો છે। તો આપણે પણ શોધ્યો કેટલો 3000x, તો એના બરાબર 75000 થાય, તો માટે 3000x = 75000। માટે હવે આ x સાથે 3000 જોડાયેલા છે, તો એને આપણે દૂર કરવાના, માટે 3000 બરાબરની આ બાજુ આવે તો શું થાય 75000/3000, 3 0 ઉડી જાય, 25 તારી 75 એટલે 3 ઉડી જાય, માટે x બરાબર શું જવાબ આવે 25। તો x બરાબર 25 આવે, તો આપણે હવે લંબાઈ અને પહોળાઈ શોધી શકીએ, જે ધારેલું તેમાં આપણે કિંમત મૂકી દઈએ। તો લંબાઈ બરાબર 11x બરાબર 11x ની કિંમત 25, તો 25 × 11 કરીશું આપણે, તો 25 × 11 કેટલો જવાબ આવે, તો આપણે કરીએ 25 × 11 0 1 5 5 1 2 2 1 5 5 1 2 2, તો 5 × 7 = 275 મીટર જવાબ આવે। અને પહોળાઈ, તો પહોળાઈ કેટલી, તો 4x ધારેલી, તો એમાં પણ કિંમત મૂકી દઈએ, 4 કૌંસમાં 25 25 × 100 મીટર અહીં લખવાનું। શું કીધેલું આપણને, પૂછેલું કે પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો, તો જવાબ લખવાનો પ્લોટની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 275 મીટર અને 100 મીટર હોય। ચાલો આગળનો જોઈએ, આગળ છે હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે,
શર્ટ માટેનો કાપડનો ભાવ 50 પ્રતિ મીટર, એટલે કે 1 મીટરના 50 રૂપિયા શર્ટનો, અને પાટલૂન એટલે કે પેન્ટનો ભાવ 1 મીટરનો 90 રૂપિયા. એ શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલૂનનું 2 મીટર કાપડ ખરીદે છે, એટલે કે 3 મીટર કાપડ જો શર્ટનું ખરીદે તો એ પેન્ટનું કાપડ એને 2 મીટર ખરીદે છે. આ કાપડને એ પાછો અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે, તો તેને કુલ 36,600 રૂપિયા મળે. તો તેને પાટલૂન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે શું આપેલું છે આપણને, શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલૂનનું 2 મીટર કાપડ ખરીદે છે, એટલે કે એ 3 મીટર જો શર્ટ ખરીદે તો એટલું જે 2 મીટર પેન્ટ ખરીદે. ધારો કે એ અહીં 15 મીટર જો આપણું શર્ટ ખરીદે તો એ એટલું જ 10 મીટર કાપડ ખરીદે, બરાબર. તો આ રીતે આપણને અહીં ગુણોત્તર આપ્યો નથી, પણ આપણે ગુણોત્તર મેળવી શકીએ. શું, કઈ રીતે? તો શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પેન્ટનું 2 મીટર કાપડ ખરીદે તો માટે એનો ગુણોત્તર શું થાય? તો ગુણોત્તર બરાબર 3/2, એટલે કે 3/2, બરાબર છે. તો અહીં આપણે આગળ જોઈએ, આગળ આપણે ધારીશું, ધારો કે આપણને ગુણોત્તર મળી ગયો. અત્યાર સુધી આપણને ગુણોત્તર આપતા હતા, અહીં આપણે ગુણોત્તર જાતે શોધવો પડ્યો. તો ધારો કે શર્ટ માટે શું છે, 3, તો શર્ટનું કાપડ બરાબર 3x મીટર. આપણે પેન્ટ માટે છે 2, તો પેન્ટનું કાપડ બરાબર 2x મીટર. તો આપણને શર્ટનું કાપડ 3x મીટર અને પેન્ટનું કાપડ 2x મીટર આપણે ધાર્યું. તો આપણને આપેલું છે કે 1 મીટર શર્ટના કાપડનો ભાવ કેટલો છે? 50 રૂપિયા, અને પેન્ટનો કેટલો છે? 90 રૂપિયા. તો આપણે કિંમત શોધી શકીએ. માટે શર્ટના કાપડની કિંમત બરાબર 50, કારણ કે 1 મીટરનો 50, તો 3x મીટરનો કેટલો? તો 50×3x. તો શું જવાબ આવે? 5×3 એટલે 5×15, એટલે 150x રૂપિયા. તો આવી જ રીતે આપણે પેન્ટનું પણ શોધી શકીએ. તો પેન્ટના કાપડની કિંમત, તો પેન્ટના કાપડની કિંમત બરાબર 1 મીટરના 90, તો 2x મીટરના કેટલા? તો 90×2x બરાબર 9×2=18, એટલે 180x રૂપિયા આપણને શર્ટ અને પેન્ટનું કિંમત મળી છે. હવે આને એ શું કરે છે, શર્ટને 12% નફો અને પેન્ટને કેટલા? 10% નફા સાથે વેચે છે. નફો એટલે કે જો 100 રૂપિયાનું શર્ટ છે તો 12% એટલે કે એને 120માં વેચવું પડે, અને 100 રૂપિયાનું પેન્ટ છે એને 10% એટલે કે 110માં વેચવું પડે. તો અહીં આપણને શર્ટની કુલ વેચાણ કિંમત મળી જાય અને પેન્ટની પણ કુલ વેચાણ કિંમત મળી જાય. તો શર્ટને 12% નફો સાથે વેચે છે. ચાલો, તો 12% નફા એટલે કે જો 100 રૂપિયાનું કાપડ એને 12% નફા માટે એટલે કે 12 રૂપિયા 112માં વેચવું પડે, બરાબર. 12% એટલે બરાબર અહીંયા 20% છે, સોરી આપણે બોલવામાં ભૂલ થઈ હતી. તો 100 રૂપિયાનું કાપડ 112 રૂપિયામાં વેચવું પડે, તો શર્ટની કુલ વેચાણ કિંમત હું લખું છું વેકી, બરાબર. જો 100 રૂપિયાનું કાપડ 1 રૂપિયા 112માં વેચવું પડે 12% નફો મેળવવા, તો 150x રૂપિયાનું કાપડ કેટલામાં વેચવું પડે? તો આપણે શું કરીશું, 112/100
गुणिया 150 एक्स अपन अँ जीरो अँ उड़ी जाए बराबर अने पाँच तारी 15 ने पाँच दू 10 अँ 56 दू 112 तो अँ 52 गुणिया 3 बचे तो के 56 गुणिया 3 बचे तो के जवाब आए 168 અને આ x તો 168 x રૂપિયા એ આપણને શર્ટની કુલ વેચાણ કિંમત મળે. તો તેવી જ રીતે પેન્ટ પણ છે, પેન્ટને કેટલામાં વેચે છે તો પેન્ટને 10% સાથે. તો પેન્ટની કુલ વેચાણ કિંમત બરાબર 100 રૂપિયાનો 10% મેળવવો, 10% મેળવવા હોય તો 100 રૂપિયાનું હોય તો એને 110માં વેચવું પડે. તો 180 એક્સને કેટલામાં વેચવું પડે તો 110 છેદમાં 100 ગુણ્યા 180 એક્સ. તો આ 0 અને આ 0 ઉડી જાય, 9 દુ 18, 5 દુ 10, અહીં 22 પંચા 110. તો ઉપર શું બચે, 22 ગુણ્યા 9 એટલે 198 અને એક્સ 198 એક્સ રૂપિયા આપણને પેન્ટની કુલ વેચાણ કિંમત મળે છે. એ આ રીતે વેચે છે 12% અને 10%, તો એને કુલ કેટલા મળે છે, 36,600 રૂપિયા મળે છે. એટલે કે શર્ટના કુલ વેચાણ કેમ, એટલે કે શર્ટ આટલા રૂપિયાનું વેચે છે અને પેન્ટ પણ આટલા રૂપિયાનું વેચે છે, બંને થઈને એને કેટલા, 36,600 મળે. તો અહીં માટે શર્ટની વેચાણ કિંમત વત્તા પેન્ટની વેચાણ કિંમત બરાબર 36,600. તો માટે શર્ટની વેચાણ કિંમત છે 168 એક્સ વત્તા પેન્ટની વેચાણ કિંમત છે 198 એક્સ બરાબર 36,600. આ બંનેનો સરવાળો કરીએ શું જવાબ આવે છે, 366 એક્સ બરાબર 36,600. માટે આ 366ને આપણે અલગ કરવાના એક્સથી, તો એ નીચે આવશે 36,600ના છેદમાં 366, આ ઉડી જાય, કેટલા બચે 100. માટે એક્સ બરાબર કેટલા મળે આપણને, 100. આપણને શું કીધું છે, તો પેન્ટનું કાપડ કેટલું ખરીદ્યું હશે. તો માટે પેન્ટનું કાપડ આપણે ધારેલું કેટલું, 2x મીટર. અહીં આપણે એક્સની કિંમત મૂકી દઈએ, 2×100 મીટર, એટલે કેટલા મળે આપણને, 200 મીટર મળે બરાબર. તો પેન્ટનું કાપડ એટલે કે પાટણનું કાપડ એ કેટલું ખરીદ્યું હોય, 200 મીટર આપ ખરીદ્યું હોય. ચાલો આગળનો દાખલો છે, હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. એટલે કે એક ઝુંડ છે એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, એમાંથી જે બચે છે એ હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂટ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો પહેલાં આપણે ધારીશું ઝૂંડમાં રહેલા, ધારો કે ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા બરાબર એક્સ, એટલે કે કોઈ પણ ચલ તમે ધારી શકો, અહીં એક્સ ધારું છું. હવે એટલામાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, તો માટે અહીં લખીશું ખેતરમાં ચરી રહેલા હરણની સંખ્યા કેટલા છે, એ ઝૂંડના અડધા, એટલે કે આ ઝૂંડના હરણ કેટલા છે, એક્સ, તો એના અડધા કેટલા થાય, તો એક્સના છેદમાં 2 બરાબર. તો અહીં એક્સના છેદમાં 2 છે એટલા હરણ કેટલા શું કરે છે, ખેતરમાં ચરી રહ્યા છે. તો કેટલા બાકી વધે, તો અહીં લખીશું આના પછી જે બાકી રહેતા હરણ, અને એટલે કે બાકીના હરણ, બાકી રહેતા હરણ હરણ બરાબર શું થાય, તો એક્સ, એમાંથી આટલા હરણ
ચરી રહેલા છે અને છેદ સરખા કરવા પડે, લસા લઈને એક અને બે નો લસા શું આવે બે, અહીં બે વડે ગુણવા પડે એટલે ટુ એક્સ માઇનસ એક્સ છેદમાં બે, એટલે બીજા કેટલા બાકી રહે અહીં બે એક્સમાંથી એક્સ જાય તો એક્સના છેદમાં બે હરણ બાકી રહે છે. એમાંથી શું કરે છે, બાકીના હરણ ત્રણ ચતુર્થાંશ ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો અહીં લખીશું કે ઉછળકૂદ કરી રહેલા હરણની સંખ્યા બરાબર જે આમાંથી બાકી રહે છે તે પહેલાં એક્સ હતા એમાંથી આટલા ચરી રહેલા છે, આટલા ચરે છે તો બીજા કેટલા બાકીના વધે, તો એક્સ માઇનસ એક્સ માઇનસ એક્સના છેદમાં બે, તો કેટલા વધે છે એક્સના છેદમાં બે, બીજા બાકીના હરણ વધે છે એમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગના હરણ કોડ ઉછળકૂદ કરી રહેલા છે. એટલે આમાંથી આપણે એના ભાગના કીધા છે એટલે શું કરીશું, એક ચતુર્થાંશ તો એક્સના છેદમાં બે ગુણ્યા શું કરવાનું, ભાગ શોધવાનો હોય ત્યારે ગુણાકાર કરો, ત્રણ ચતુર્થાંશ એટલે કે ત્રણના છેદમાં ચાર, તો શું થાય અંશંશનો ગુણાકાર એટલે ત્રણ એક્સ છેદમાં ચાર દૂ આઠ, તો આટલા હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના નવ હરણ તળાવમાંથી પાણી પી રહેલા છે. બરાબર અહીં લખીશું તળાવમાંથી પાણી પી રહેલા, પાણી પી રહેલા હરણ બરાબર નવ. આપણને સીધું કીધું છે તો ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા શોધો, ઝૂંડ છે એક્સ એમાંથી આટલા હરણ ચરી રહેલા છે, આટલા ઉછળકૂદ કરી રહેલા છે, આટલા ચરી રહેલા છે અને આટલા પાણી પી રહેલા છે, તો આપણને હરણની સંખ્યા શોધવા કીધું છે. તો શું કરીશું, આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું. તો અહીં લખીશું કે માટે હરણની કુલ સંખ્યા બરાબર, અટલે ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા બરાબર આ ત્રણેયનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો એક્સના છેદમાં બે વત્તા ત્રણ એક્સના છેદમાં આઠ, જો આ છે કયા છે ચરી રહેલા હરણ, પછી આ છે ઉછળકૂદ કરેલા હરણ અને બાકીના જે છે નવ એ શું કરે છે પાણી પીતા છે. ચાલો તો આનો આપણે લસા લેવો પડે, તો બે આઠ અને એકનો લસા શું આવે આઠ આવે, અહીં કોના વડે ગુણવા પડશે આપણે ચાર વડે, અહીં તો ઉપર પણ ચાર વડે ગુણવા પડે, અહીં આપણે ગુણવા પડશે નહીં છે સરખા કરો, અહીં આપણે આઠ વડે ગુણવા પડશે, નીચે ગુણીએ તો ઉપર પણ આઠ વડે ગુણવા પડે, અહીં શું થશે ચાર એક્સના છેદમાં આઠ વત્તા ત્રણ એક્સના છેદમાં આઠ વત્તા નવ એક્સના છેદમાં આઠ, અને આપણે ધારેલી શું હરણની સંખ્યા એક્સ ધારેલી બરાબર, તો એક્સ બરાબર ચાર એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા નવ એક્સના સોરી નવ નવ જ અહીં નવના છેદમાં આઠ બરાબર, તો અહીં આપણે થઈ જશે એક્સ બરાબર ચાર વત્તા ચાર એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા નવ છેદમાં આઠ, આઠ બરાબરને આ બાજુ લાવીએ તો માટે આઠ એક્સ બરાબર ચારને ત્રણ કેટલા થાય સાત એક્સ વત્તા નવ, સાત એક્સને બરાબરની આ બાજુ લાવીએ તો આઠ એક્સ વત્તા છે બાદ બાકી સાત એક્સ બરાબર નવ, તો માટે એક્સ બરાબર આપણને શું મળે નવ, એક્સ બરાબર આપણને નવ મળે છે. તો જૂનમાં રહેલા હરણની સંખ્યા કેટલી થાય, તો હરણની સંખ્યા થાય નવ. ઓકે આપણી સોની અહીં ભૂલ છે, અહીં આઠ વડે આપણે લસા લેવા માટે ગુણવાના હતા, નવ ગુણ્યા આઠ એટલે કેટલા થાય અહીં બોતેર બરાબર, તો અહીં પણ શું આવશે
બોતેર અને અહીં પણ બોતેર એટલે હરણની સંખ્યા આપણને કેટલી મળે બોતેર એટલે લખવાનું અહીં કે હરણની સંખ્યા ભૂમિમાં રહેલા હરણની સંખ્યા બોતેર હોય ચાલો આગળ જોઈએ દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે કોના કરતાં પૌત્રીની ઉંમર કરતાં જેના કરતાં હોય એને ધારવાનું તો ધારો કે પૌત્રીની ઉંમર એક્સ તો દાદાજીની ઉંમર કેટલી 10x બરાબર અહીં લખીશું ધારો કે પૌત્રીની ઉંમર બરાબર એક્સ વર્ષ હવે પૌત્રીની ઉંમર કરતાં દાદાજીની ઉંમર 10 ગણી છે તો માટે દાદાજીની ઉંમર આપણે પૌત્રની ઉંમરના 10 ગણા કરવાના એક્સ ધારેલા છે તો દાદાજીની ઉંમર બરાબર શું થાય 10x વર્ષ હવે શું કીધું છે કે ઉંમર જો તેમની ઉંમર એટલે કે દાદાજીની ઉંમર તેમની પૌત્રની ઉંમર કરતાં 54 વર્ષ વધારે છે એટલે પણ દાદાજીની ઉંમર તેમની પૌત્રની ઉંમર કરતાં 54 વર્ષ વધારે છે તો માટે અહીં દાદાજીની ઉંમર 10x પૌત્રની ઉંમર એક્સ કેટલી વધારે છે પોતાની ઉંમર કરતાં 54 વર્ષ એટલે અહીં 54 ગુણાશે અહીં આપણને સમીકરણ મળી ગયું એક્સની કિંમત લાવવાની એક્સની કિંમત આવે એ આપણે જે ધારી છે એમાં મૂકવાની તો બંનેની ઉંમર મળી જશે તો આને આપણે 100 પ્રયત્ન એ તમે કરો સરળ દાખલો છે આરામથી થઈ જશે ચાલો આગળનો દાખલો પણ આના જેવો જ છે એ આપણે જોઈએ અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં એટલે કે એના પુત્રની ઉંમર આપણે ધારવાની થાય જેના કરતાં હોય તેને ધારવાની કેટલી છે 3 ગણી છે 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો અહીં ધારો કે અમનના પુત્રની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ તો માટે અમનની હાલની ઉંમર શું થાય તો અમનની હાલની ઉંમર બરાબર શું કીધું છે અમનની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે એટલે કે અમનના પુત્રની હાલની ઉંમર કેટલી છે એક્સ તો એના 3 ગણા એટલે એક્સના 3 ગણા એટલા કેટલા 3x વર્ષ હવે કીધું છે 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો અહીં આપણે શું કરીશું 10 વર્ષ પહેલાંની બંનેની ઉંમર શોધવી પડે તો 10 વર્ષ પહેલાં અમનના પુત્રની ઉંમર પહેલાં કીધું છે એટલે કેટલી શું કરવાનું 12 બાકી તો એની કેટલી ઉંમર છે હાલની એક્સ એમાંથી 10 વર્ષ પહેલાં એટલે માઇનસ એક્સના એક્સ માઇનસ 10 વર્ષ થાય અમનના પુત્રની ઉંમર 10 વર્ષ પહેલાં અને અમનની ઉંમર કેટલી થાય તો અમનની ઉંમર બરાબર કેટલી છે હાલની 3x એમાંથી કેટલા બાદ કરવાના 10 તો 3x માઇનસ 10 યર અમનની ઉંમર 10 વર્ષ પહેલાં હોય તો શું કીધું છે તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી 10 વર્ષ પહેલાં બરાબર કોના કરતાં પુત્રની ઉંમર કરતાં અત્યારે અમનની ઉંમર 3x માઇનસ 10 બરાબર એક્સ માઇનસ 10 એના અમનના પુત્રની ઉંમર એના પુત્રની ઉંમર કરતાં કેટલી છે 5 ગણી તો અહીં ગુણ્યા 5 માટે અહીં 3x માઇનસ 10 આ 5 છે અંદર બંને સાથે ગુણાશે તો 5 ગુણ્યા x એટલે 5x માઇનસ 5 ગુણ્યા 10 એટલે 50 માટે આપણે શું કરીશું આ 3xને બરાબરની આપણે પહેલાં પદને એક્સચેન્જ કરી લઈએ 5x ઓછા 50 આ બાજુ લખીએ અને બરાબર 3x માઇનસ 10 લખીએ માટે શું થશે 3x એ આ બાજુ આવશે બરાબરની તો 5x ઓછા 3x આ 50 છે બરાબરની આ બાજુ જશે એટલે 50 પ્લસ થઈ જશે માઇનસ 10 અહીં શું થશે
પાંચ એક્સ માંથી ત્રણ એક્સ બાદ થાય તો 2x બરાબર 50 માંથી 10 બાદ થાય તો 40, માટે શું થશે? આ બેને આપણે અલગ કરવાના ચલથી, તો એ શું થાય? બરાબરની આ બાજુ, તો બરાબરની આ બાજુ આવે તો શું થાય? છેદમાં જાય, તો છેદમાં જાય તો 20 દૂ 40 ઉડી જાય, માટે x બરાબર આપણને શું મળે? 20. તો આપણને હવે અમરના હાલની ઉંમર અને અમરના પુત્રની હાલની ઉંમર મળી જાય. અમરના પુત્રની હાલની ઉંમર બરાબર કેટલી ધારેલી આપણે? એક્સ વર્ષ. તો એના બરાબર કેટલા થાય? 20 વર્ષ. અમરની ઉંમર કેટલી ધારેલી? તો અમરની ઉંમર, અમરની હાલની ઉંમર 3x વર્ષ, તો કેટલી છે? 20x બરાબર મૂકીએ, 3 × 6 એટલે કે 60 વર્ષ. તો આપણે લખવાનું કે અમરના પુત્રની અને અમરની હાલની ઉંમર અનુક્રમે 20 વર્ષ અને 60 વર્ષ હોય. તો અહીં આપણે સ્વાધ્યાય 2.4 પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.